संचरे आपनो चित्त प्रकाशित करे। अहीं ज्ञान यज्ञ सहु करे चित्तनु विश्व विकासित करे। शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्मना सहज विकासे। ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देव ने धरे। धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि। तमस ताप संहरे अंतरे सुख समझण नू ठरे। रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी। विश्व विहारज करे शील सत्व संहरे। गुर्जरी विश्व रूप नेवरे, गुर्जरी विश्व रूप नेवरे, गुर्जरी विश्व रूप नेवरे। ઓગણીસો 1985 બીજી ડિસેમ્બરે વિશ્વકોશનો પ્રારંભ થયો અને એના પ્રારંભથી આજ સુધીની ઘટનાઓની વાત માલતીબેન મહેતાએ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી નિરંતર ચાલતો જ્ઞાન યજ્ઞ એમાં આપને મળશે। અને સવિશેષે માલતીબેનનો પરિચય પણ આપણે દીપ્તિબેન જોશી પાસેથી મેળવીશું। આ વિશ્વકોશની યાત્રા આજે 3-3 દાયકા બાદ ક્યાં આગળ જઈ રહી છે, એના કયા કયા મુકામો છે એની થોડી વાત આપની સાથે કરવી છે। આનો એક જ આશય કે આમાં આપ સૌનો સહયોગ મળે અને અમારી કલ્પનાને એક આકાર પ્રાપ્ત થાય। આ વિશ્વકોશના તજજ્ઞો અને કર્મચારીઓ તો પોતપોતાની રીતે આ યજ્ઞમાં સમિત અર્પે છે। માત્ર લોકડાઉનના 2 મહિના સિવાય આ સંસ્થા સતત કાર્યરત રહી, એના કાર્યક્રમો ચાલતા રહ્યા અને એણે એક જે ખાલીપો ઊભો થયેલો એ સમયમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા, કેટલાક પુનઃપ્રસારણો દ્વારા પણ ગુજરાતી ભાષી લોકોને પોતે જુદા જુદા વિષયો પર વાત કરતા રહ્યા। એ રીતે જોઈએ તો વિશ્વકોશનું કામ, જેમ ધીરુભાઈએ કહ્યું છે તેમ, કોઈ એક પેઢીનું નથી પણ પેઢી અને દર પેઢીએ ચાલતું રહેવું જોઈએ। અર્થાત કોઈ અગ્નિહોત્રીનો સતત હોમ હવન ચાલતો રહે એવી રીતે આ જ્ઞાનકોશનો યજ્ઞ પણ ચાલતો રહેવો જોઈએ। સદભાગ્યે આ સંસ્થાને વિદ્વાનોનો સમુદાર સહયોગ સાંપડ્યો છે અને એને આ કોશ પ્રવૃત્તિનું એક શુભ લક્ષણ જોઉં છું। કદાચ ગુજરાતી પ્રજાને, એના હૃદયમાં છુપાયેલા ગુજરાતી ભાષાના પ્રેમને આ વિશ્વકોશ સંકોરે છે અને એટલે આપણે આશ્ચર્ય થશે કે આ સંસ્થાએ એના સ્થાપના કાળથી આજ સુધી ક્યારેય
કોઈ દાનની અપીલ કરી નથી. આપોઆપ પ્રજાનો પ્રેમ એ આ સંસ્થાનું બળ બની રહ્યું છે. કોઈ કાંતિલાલ ઠાકર જેવા યુનિવર્સિટીના લાઇબ્રેરિયન હોય અને પોતે પોતાની અંતિમ ઈચ્છા પ્રગટ કરે કે મારે વિશ્વકોશને આર્થિક સહાય આપવી છે, કોઈ શ્રોતા હોય એ એના વિલમાં લખતા જાય કે વિશ્વકોશની આ પ્રવૃત્તિને મારા આટલા મારા મારી આટલી રકમ આપજો, એના ઇજનેર હોય કે એના કન્સ્ટ્રક્શન કરનારા હોય, એ પછી ફાલ્ગુન શાહ હોય કે કિરણ ભાવસાર હોય, આ બધા અને પોતાની સંસ્થા સમજીને સહયોગ આપે અને સાવ નિષ્પૃહતાથી આવી રીતે આ સંસ્થાને અમર ભટ્ટ, અનિલ રીલિયા, અમિત અંબાલાલ, ભૈરવી મોદી આવી વ્યક્તિઓ પણ પ્રાપ્ત થઈ છે કે જેને સતત હોય કે આ સંસ્થામાં ચિત્રકલાનું કામ, ચિત્રકલાના પ્રવચનો, ચિત્રકલાના પ્રદર્શનો ચાલુ રહે. આમ એક અર્થમાં કહીએ તો આ બ્લેસ્ડ સંસ્થા છે અને એનું કારણ કે પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં ભીતરમાં જાઓ તો એને એની ભાષા માટે ભારે પ્રેમ છે અને માતાની ગોદમાં આપણે જાણીએ છીએ, બાળકના સ્મિતમાં, પ્રિયજનની સોડમાં, પ્રભુ પ્રાર્થનામાં કે પછી બજારમાં, થિયેટરમાં, ધર્મસ્થાનોમાં કે રાજદરબારમાં, સંસારના સર્વ વ્યવહારોમાં ગુજરાતી પ્રજાનો પોતાનો જે મિજાજ છે એ આગવી અને વિવિધ રંગ છટા સાથે પ્રગટ થાય છે અને એને અહીંયા પ્રગટ કરવાનો અમારો જુદી જુદી શ્રેણી દ્વારા પ્રયાસ છે. ભાષા રક્ષિત રક્ષિતા, તમે ભાષાને સાચવો તો ભાષા તમને સાચવશે અને એટલે જ અમે કહીએ છીએ કે જો આપણે ભાષાને સાચવીશું તો આપણે સચવાઈશું અને વિશ્વકોશની પ્રવૃત્તિઓ એ ભાષાને અને પ્રજાને સૌને સાચવવાનો એક નમ્ર પ્રયાસ છે. આજથી ઘણા વર્ષો પૂર્વે જે જે સાહિત્યકારો આવ્યા, જે જે રાજપુરુષો આવ્યા, જે જે વિદ્વાનો આવ્યા, એ બધાએ આ વિશ્વકોશને હંમેશા સહયોગ આપ્યો છે અને જેમ એક સમયે પાટણની સરસ્વતી નદીના કિનારે એક વિદ્યાનો પ્રવાહ વહેતો હતો, એમ આજે સાબરમતી નદીના કિનારે આ વિશ્વકોશનું કાર્ય ચાલે છે. આ વિશ્વકોશથી ગુજરાતી ભાષા ખેડાઈને સમૃદ્ધ અને બળવતી થતી જાય છે. શિક્ષક એના દ્વારા વધુ સ્વાધ્યાયશીલ બને એવો આશય છે. વિદ્વાનો એની અર્થક્ષમતામાં ઉમેરો કરે, સાહિત્યકારો કોઈ પ્રશિષ્ટ કૃતિનું નિર્માણ કરે અને એનું વિચાર બીજ પામે અહીંથી અને કવિઓ એને કમનીયતા આપે અને સંતો એને પવિત્રતા બક્ષે, એ જ વિશ્વકોશની ભાવના છે અને એટલે જ એ વિશ્વકોશ એ ગુજરાતી પ્રજાને પોતાના વિશ્વકોશ હોવાનું ગૌરવ જાગે એવી રીતે આ કામ તૈયાર થયો છે અને એને માટે સૌનો સહિયારો પ્રયાસ કારણભૂત છે. આગળની વાત કરીએ, ભાવિ વિચાર અને નો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે વિશ્વકોશે એની ગ્રંથ શ્રેણી દ્વારા સમાજના બધા જ ક્ષેત્રોને, જ્ઞાનના બધા જ ક્ષેત્રોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. એણે છેક તત્વજ્ઞાનથી માંડીને, ઉપનિષદના તત્વજ્ઞાનથી માંડીને આજે રોબોટ સુધીની વાત હોય કે અન્ય બાબત હોય, રોબોટિક્સ હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, તો એની વાત પણ કરી છે. વિજ્ઞાનની સાથોસાથ એને અર્થશાસ્ત્ર, એમાં સમાજશાસ્ત્ર, રાજકારણ આ બધા જ વિષયો ઉપર એને સમાજને એક ચિંતન આપવાનો, એક એક બૌદ્ધિક સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હવે પછી વિશ્વકોશ અત્યારે જે કાર્ય કરે છે એમાં એક અર્વાચીન નારીકોશ છે, એની સાથે એક વનસ્પતિ ઔષધ કોશ, જીવ વિજ્ઞાન કોશ, બૃહદ નાટ્યકોશ, આપણા પ્રસિદ્ધ નાટ્ય પ્રતિભા આપણી ભરત દવે, એમની પાસેથી અમને એક બૃહદ નાટ્યકોશ મળ્યો છે જે થોડા સમયમાં પ્રકાશિત થશે. તો એવી જ રીતે
એના એના સ્માર્ટ ક્લાસમાં જુદા જુદા વર્ગો તૈયાર કરવાનું કામ શરૂ કરશે. એટલે કે અહીંયા પ્રાકૃતનો વર્ગ પણ લેવાતો હોય અને અહીંયા રોબોટિક્સનો વર્ગ પણ લેવાતો હોય, અને એ કામ હવે એ સ્માર્ટ ક્લાસ દ્વારા અમે શરૂ કરીશું. એક ઈસવીસન 1800 થી 1900 સુધીના સમયગાળાની સૂચિ શ્રી દીપક મહેતા અને તોરલબેન પટેલ એ તૈયાર કરી રહ્યા છે. તો જે લોકો દિવ્યાંગ છે, વિશ્વકોશ વાંચી શકતા નથી, એને માટે અમે સતત એક વિશ્વવિહારની ઓડિયો હંમેશા મૂકતા રહ્યા છીએ અને એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમારી વેબસાઇટ ઉપર પણ લેખ સ્વરૂપે અને યુટ્યુબ ઉપર શ્રાવ્ય સ્વરૂપે પણ આ સઘળું આપવામાં આવે છે. એ જ રીતે ફેસબુક લાઈવ દ્વારા લગભગ ગુજરાતી વિશ્વકોશની આ બધી સઘળી સામગ્રી પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરીએ છીએ. અને આ રીતે ભાષા, મૂલ્ય, સંસ્કૃતિ અને અસ્મિતાની કટોકટી વચ્ચે વિશ્વકોશ એક નવા નવા આયામો સર કરી રહ્યું છે. મને આનંદ છે કે જે કેનેડા, અમેરિકા અને ભારતમાં ઘણું પ્રસિદ્ધ છે એવું સાહિત્ય, ગુજરાતી સાહિત્યનું સામયિક, જેના તંત્રી છે શ્રી કિશોર દેસાઈ, એ સામયિક પણ હવે આ વિશ્વકોશ દ્વારા પ્રકાશિત થશે. અને એથી વિશેષ આનંદની વાત એ છે કે શ્રી રતિલાલ ચંદરિયાનું એક મહાન સ્વપ્ન લેક્સિકોન, જે ગુજરાતી ભાષાનું એક મહાન ગૌરવ છે, અનેક શબ્દો, અનેક શબ્દાર્થો, અનેક ભાષાઓના નો સમૂહ એમાં તમને પ્રાપ્ત થાય એવું એ લેક્સિકોન પણ થોડા સમયમાં આ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા એનું પણ એ પણ વિશેષ પ્રકારે અહીંયા કામ કરશે. આમ વિશ્વકોશ આજે એક ગુજરાતી ભાષાને માટે, ગુજરાતી સંસ્કૃતિને માટે, ગુજરાતી સાહિત્યને માટે એક નવી નવી દિશામાં ઉડ્ડયન કરી રહ્યું છે, અને ત્યારે આપ સૌનો સાથ અને સહયોગ એ મહત્ત્વનો છે. અને એ માટે અત્યાર સુધી જે પ્રજાનો હુંફાળો સાથ મળ્યો છે એ અંગે વિશ્વકોશના ટ્રસ્ટી મંડળ વતી આપ સૌનો આભાર માનું છું. નમસ્કાર. એક ખૂબ સરસ સંસ્કૃત સુભાષિત છે, નચોર હાર્યમ નચ રાજ હાર્યમ ન ભ્રાતૃભાજ્યમ નચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાનનો ક્યારેય ક્ષય થતો નથી, અને આવા અક્ષય એવા જ્ઞાનનો ભંડાર જ્યારે કોઈ વ્યક્તિને પોતાની માતૃભાષામાં હાથ વગો થઈ જાય ત્યારે કેવી અહોભાવની લાગણી અનુભવાય. આજે ચોતરફ વિશ્વમાં અંગ્રેજી ભાષાની બોલબાલા છે, એક સર્વસ્વીકૃત ભાષા બની ગઈ છે. અત્યાર સુધી જે દેશો અંગ્રેજો અને અંગ્રેજીનો પરહેજ કરતા હતા એ દેશોમાં પણ આજે વૈશ્વિક વ્યવહારો માટે અંગ્રેજી અનિવાર્ય થઈ ગઈ છે. પરંતુ ભારતને બાદ કરતા વિશ્વના તમામ દેશો, લગભગ બધા જ દેશો પોતાની પોતિકી ભાષા માટે સતત સજાગ છે. પોતાની ભાષાનું મૂલ્ય તેઓ જરાય ઓછું આંકતા નથી. પોતાની ભાષા અને તેના સાહિત્યના જતન સંવર્ધન માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. જ્યારે ભારતમાં પરિસ્થિતિ આનાથી વિપરીત ઊભી થઈ ગઈ, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આપણે ગુજરાતીઓ આપણી ગુજરાતી ભાષાનો અનાદર કરવા લાગ્યા. ગુજરાતી ભાષાને તુચ્છ ગણીને ગુજરાતીનું અજ્ઞાન હોવું અને માત્ર અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું એને ગર્વની બાબત ગણવા લાગ્યા. અને આવા સમયે પોતાની માતૃભાષાના જતન માટે સજાગ એવા એક દીર્ઘદ્રષ્ટા ગુજરાતીના મનમાં એક વિચાર બીજ રોપાયો, અને આ વિચાર બીજ સતત અથાગ પ્રયત્નોના સિંચન થકી અંકુરિત થઈ એક પૂર્ણ વિકસિત વૃક્ષ બની ગયું. અને આ વૃક્ષ એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. આજ સુધી આપણે
જે કોઈ માહિતી મેળવવી હોય તેના માટે આપણે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા ઉપર આધાર રાખતા હતા, જ્યારે આજે આ બધી જ માહિતી અને એનાથી વધારે અધિક માહિતી, તમામ વિષયોની બધી જ માહિતી, આપણી માતૃભાષાનો એક જ્ઞાન ભંડાર આપણને હાથ વગો થઈ ગયો અને તેના દ્વારા આપણે મેળવી શકીએ છીએ. આ સિદ્ધિ છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની. વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. નોલેજ ઇઝ લાઈક અ ગાર્ડન, ઇફ ઇટ ઇઝ નોટ કલ્ટિવેટેડ ઇટ કેન નોટ બી હાર્વેસ્ટેડ. ગુજરાત વિશ્વકોશ એ પણ એક સુંદર મજાનું ઉદ્યાન છે, અને આ ઉદ્યાનને આપણે આજે જે સ્વરૂપે જોઈ રહ્યા છીએ તેના પ્રારંભથી લઈને આજ સુધીની તેની વિકાસ યાત્રાની ઝાંખી કરાવતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ માલતી મહેતાએ તૈયાર કરી છે. માલતીબેન ગુજરાત યુનિવર્સિટીના એજ્યુકેશનલ મીડિયા રિસર્ચ સેન્ટર સાથે વર્ષો સુધી સંકળાયેલા રહ્યા, અને આ દરમિયાન તેમણે ઉચ્ચ શિક્ષણને લગતા લગભગ 300 જેટલા કાર્યક્રમો તૈયાર કર્યા. ઈએમઆરસીના ડિરેક્ટર પદે રહીને ઇન્ડો જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામનું પણ તેમણે સંચાલન કર્યું. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ, એનઆઈડી, એનઆઈએફટી જેવી ગુજરાતની માતબર શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા અને ત્યાં તેમણે અધ્યાપન કાર્ય પણ કર્યું. આમ પ્રસાર માધ્યમો ક્ષેત્રે માલતીબેનનું પ્રદાન ખૂબ નોંધપાત્ર છે. આવા સિદ્ધહસ્ત નિર્દેશક દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજી ચિત્ર નિરંતર ચાલતો જ્ઞાન યજ્ઞ આજે આપણે માણીશું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ નિરંતર ચાલતો જ્ઞાન યજ્ઞ. અર્વાચીન માહિતી યુગમાં માહિતીની કક્ષા, વિપુલતા, વિતરણ અને ત્વરિતતા સંદર્ભે નવા સીમાચિહ્નો રચાતા જાય છે. માનવ વિકાસ સાથે જ્ઞાનનો અને જ્ઞાનના વિકાસ સાથે માનવનો વિકાસ અભિપ્રેત છે. પ્રજાની જ્ઞાન પીપાસાની પારાશીશી એટલે વિશ્વકોશની રચના. અંગ્રેજી એન્સાયક્લોપીડિયા શબ્દ મૂળ બે ગ્રીક શબ્દો એન્કાઇક્લિયસ તથા પીડિયા અર્થાત કળા અને વિદ્યાઓનું ચક્ર પરથી આવ્યો. વિશ્વકોશ એક સાથે એક કરતા વધુ હેતુઓ સિદ્ધ કરે છે. સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરે છે, સમાજની અસ્મિતા જગાડે છે, ભાષાને સમૃદ્ધ કરે છે, વાચકને શિક્ષિત કરે છે, તેના મનને વિચારવંત કરે છે, અને આજ વિશ્વકોશની મોટી સિદ્ધિ છે. ગુજરાતી ભાષામાં વિશ્વકોશ રચવાના પૂર્વે પ્રયાસો થયા હતા, પરંતુ જેને નોંધનીય કહી શકાય તે ગુજરાતી વિશ્વકોશની રચનાનો શ્રેય ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને જાય છે. પૂજ્ય શ્રી મોટાએ આ વિશ્વકોશની રચના માટે વિચાર બીજ રોપ્યું. શ્રી સાંકળચંદ પટેલની પ્રેરણા અને આર્થિક સહયોગથી ડોક્ટર ધીરુભાઈ ઠાકરે વર્ષ 1985માં તેનો પ્રારંભ કર્યો. દુનિયામાં જેટલું જ્ઞાન છે એ જ્ઞાનનો સંચય કરવો આપણી ભાષામાં એ વિશ્વકોશ. ગુજરાતને બેઠો કરવો હોય તો આ વિશ્વકોશ ગુજરાતીમાં હોવો જોઈએ. એમ કહીને 10 લાખ રૂપિયા આમ પણ પૂજ્ય મોટાએ આપ્યા. યુનિવર્સિટીએ એનો એક સેલ ઊભો કર્યો, એનું ઓર્ગેનાઇઝેશન મેં કર્યું અને એનું પ્લાન કર્યું કે 15 વર્ષમાં 20 વોલ્યુમ કરવા, અને 20 વોલ્યુમનું એ જમાને એ વખતે એટલે 78-79ની વાત કરું, એટલે એ વખતે મેં 75 લાખ રૂપિયા એનું બજેટ કર્યું. એટલામાં એ સરકાર ગઈ અને બીજી સરકાર આવી, એને પહેલું કામ એ કર્યું કે આમનો જીઆર રદ કર્યો, ગ્રાન્ટ ના આપ્યું, એટલે સેલ બંધ કર્યું. પછી એ વાતને 4-5 વર્ષ વહી ગયા. એ ટ્રસ્ટ કર્યું, ટ્રસ્ટના પ્રમુખ શૈણિકભાઈ થયા, એમણે અમને
ચાલ કોલેજ ઓફ કોમર્સની હોસ્ટેલમાં કા નાખવું આપી દીધું. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ. 1985ની 2 ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રારંભ થયો અને ત્યારથી અમારી આ 3 દાયકા પછી એ યાત્રાનો મુકામ આજે એક નવા સ્થળે પહોંચેલો છે. એ દિવસે વિશ્વકોશથી પ્રારંભ થયો, આજે અમે 2 ડિસેમ્બરનો દિવસ એ વિશ્વ સંસ્કૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. વર્ષ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાતી પ્રજાની અસ્મિતાને ઉપસાવનારા જે વિવિધ સાંસ્કૃતિક પરિબળો પ્રવૃત્ત થયા તેમાંનું એક પરિબળ તે ગુજરાતી વિશ્વકોશ રચનાની પ્રવૃત્તિ. વિશ્વકોશની રચનામાં ગુજરાત સરકાર, અગ્રણી ઉદ્યોગપતિઓ અને દાનવીરોનો સક્રિય સહકાર ઉપરાંત વિશેષ સહયોગ મળ્યો છે ગુજરાતના વિવિધ ક્ષેત્રોના સંશોધકો, પ્રાધ્યાપકો, તબીબો, ન્યાયવિદો, ઇજનેરો, કૃષિકારોનો. '96થી હું વિષય નિષ્ણાત તરીકે જોડાયો. એમાં મારે અર્થશાસ્ત્રની સાથે શિક્ષણ, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના અધિકરણો પણ એડિટ કરવાના હતા. આ ઉપરાંત મેં પરિભાષા કોષનું સંપાદન કર્યું, 3 જિલ્લા ગેજેટિયરનું સંપાદન કર્યું અને અત્યારે હું ગુજરાતના આ વોલ્યુમની 5મી આવૃત્તિનું સંપાદન કરી રહ્યો છું. 20થી વધુ વર્ષોથી હું ગુજરાતી વિશ્વકોશમાં કામ કરી રહી છું. રાજકારણમાં અમે સાહિત્યના પ્રવાહો, ઇતિહાસના પ્રવાહો, વિજ્ઞાનના પ્રવાહો એમ જુદા જુદા ઘણા વિષયોના પ્રવાહોને સામેલ કરીને અધિકરણો તૈયાર કરતા હતા. વિશ્વકોશ એ કેવળ શબ્દકોશ નથી, સંભવિત વાચકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશ્વકોશ તૈયાર થાય છે. જેમ જ્ઞાન સ્ફોટ એ નિરંતર પ્રક્રિયા છે, વિશ્વકોશ પણ નિરંતર ચાલતી પ્રવૃત્તિ છે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે, જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. માતૃભાષામાં માહિતીની અછતને વિશ્વકોશ થકી છતમાં પલટાવી શકાય છે. નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે તો વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. જ્યારે પ્રારંભ કર્યો ત્યારે અમારી સામે ઘણા પ્રશ્નો હતા. એક મોટો પ્રશ્ન એ હતો કે લોકોને શબ્દકોશ અને વિશ્વકોશ વચ્ચેના ભેદની ખબર રહે. શબ્દકોશમાં એક શબ્દ હોય, જ્યારે વિશ્વકોશમાં એ શબ્દની આખી યાત્રા, એ શબ્દનું આખું વર્ણન, એને વિશેની પૂરેપૂરી પ્રમાણભૂત વિગતો હોય. વિશ્વકોશની બધી જ બારીઓ વિશ્વના ઉઘાડનો અનુભવ કરાવે છે. વિવિધ પ્રવૃત્તિઓ આપણી કળા અને સંસ્કૃતિના સ્પંદનો દ્વારા માનવીય સંવેદનને ઉજાગર કરીને જ્ઞાનના વિસ્તારનો અનુભવ કરાવે છે. વેદમાં કહેવાયું છે કે અનંતા વૈ વેદાહ, જ્ઞાન અનંત છે અને એ જ રીતે જ્ઞાનની સાધના પણ અનંત છે. વિશ્વકોશની રચના નિબંધાત્મક લખાણો કરતાં જુદી શિસ્ત માંગી લે છે. તેમાં નિબંધ જેવો કોરી કાઢેલો આરંભ કે અંત નથી હોતો. વિશ્વકોશના તમામ લખાણો અધિકરણના શીર્ષકને સ્પષ્ટ કરે તેવા સંજ્ઞાત્મક વાક્યથી શરૂ થાય છે. લેખકનું લક્ષ્ય
શાસ્ત્રપૂત માહિતીને શક્ય તેટલા સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપમાં તાર્કિક ક્રમે તટસ્થપણે રજૂ કરવાનું હોય છે. મતભેદો હોય ત્યાં કોઈ એક મતનું સમર્થન કરવાને બદલે વિવિધ મતોનું સ્વારસ્ય કોષાકાર રજૂ કરે છે. 28 નવેમ્બર 1987ના દિવસે વિશ્વકોશના ભૂમિકા ખંડનું વિમોચન તત્કાલીન રાજ્યપાલ શ્રી આર કે ત્રિવેદીના હસ્તે થયું. 21મા ગ્રંથનું વિમોચન તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે 29 એપ્રિલ 2006માં થયું. કુલ 25 ગ્રંથમાં 170 વિષયોને આવરી 23,090 અધિકરણોનો સમાવેશ થયો છે. આંકડામાં જોઈએ તો આ વિશ્વકોશમાં 7,965 માનવ વિદ્યાના, 7,935 વિજ્ઞાનના, 7,190 સમાજ વિદ્યાના અધિકરણો છે. 6,967 લઘુચરિત્રો, 538 વ્યાપ્તિ લેખો, 248 અનુદિત લેખો, 11,298 ચિત્રો અને આકૃતિઓ છે. કુલ 1,593 લેખકોએ 1,73,50,000 શબ્દો લખ્યા છે. આ વિશ્વકોશની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો ત્યારે અમને એમ લાગતું કે આકાશમાં ગલેફ ચડાવવા જેવું આ કામ છે, પણ ગુજરાતની પ્રજાના સામૂહિક પુરુષાર્થનું આ પ્રતીક બન્યો અને એને પરિણામે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની, ગુજરાતી વિશ્વકોશના સર્જનની અને એ પછી બીજા અનેક સર્જનોની પ્રક્રિયામાં અમે સફળ થયા. એક બીજમાંથી વડ ઉગે અને વડમાંથી કબીર વડ થાય એ રીતે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ સૌના સામૂહિક સહયોગથી કરી શક્યા. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે, સુખ સમજણનું ઠરે અંતરે, સુખ સમજણનું ઠરે. આ વિશ્વકોશ વાચકોના 3 મુખ્ય વર્ગને લક્ષ્યમાં રાખીને તૈયાર થયો છે. 1. સામાન્ય ગુજરાતી ભાષા જાણનાર જિજ્ઞાસુને દુનિયાની ગતિવિધિ અને તેની રૂચિના વિષયનો પરિચય કરાવવો. 2. પોતે જાણતા હોય તે સિવાયના વિષયો અંગે જાણકારી મેળવવાની શિક્ષિત જિજ્ઞાસુની ઈચ્છા સંતોષવી. અને 3. જ્ઞાન સાધન તરીકે શિક્ષણ અને અધ્યયન સંશોધનના પ્રથમ પગથિયાની ગરજ સારવી. વર્ષ 2009માં વિશ્વકોશના 25 ગ્રંથ તૈયાર થયા અને તે જ વર્ષથી શ્રી ચંદ્રકાંત શેઠની અધ્યક્ષતામાં બાળ વિશ્વકોશનું કામ શરૂ થયું. માનવ સંસ્કૃતિના કેન્દ્રસમાં બાળકનું ઘડતર સ્વસ્થ પથ્ય રીતે થાય તે માટે ઉત્તમ, પ્રેરક, માહિતીલક્ષી બાળ સાહિત્ય જરૂરી છે. 2009 થી 2019 દરમિયાન 10 બાળ વિશ્વકોશ તૈયાર થયા અને એમાં એવું કામ થયું કે ગુજરાત સરકારે 35,000 નકલ એટલું પહેલો સેટ લીધો અને માત્ર 7-8 માણસ સુધી આ કામ થયું. બહેનો અદ્ભુત, બહેનોનો સહકાર, પણ આટલું કામ થયું અને બધે ગુજરાત સરકારે બધાને, બધી સ્કૂલોમાં એ મફત આપ્યા. બાળકોના પ્રશ્નોના જવાબ આપવા એ મા બાપોને અને વડીલોને ઘણી વખત બહુ મુશ્કેલ થઈ પડે છે. એટલે હું તો એવું માનું છું કે બાળકોને તો કામ લાગે જ, પણ વડીલોને વધારે કામ લાગે એવો આ પ્રયોગ છે. અને મેં 2 વખત શાળાઓમાં એ આપ્યા, ત્યારે એક શાળામાં તો એ લોકો આવ્યો સેટ એમના હાથમાં કે તરત ટેબલ પર ખુલ્લો મૂકી દીધો કે આને કબાટમાં પૂરવો નથી. ગમે ત્યારે કોઈ પણ શિક્ષકને, કોઈ પણ વિદ્યાર્થીને ઈચ્છા થાય કે આ શું હશે તો એનો જવાબ અહીંયા મળી જાય તરત. વિશ્વકોશમાં ભાષાની સાથે સંસ્કૃતિનો પણ આસ્વાદ છે. નાની છોકરી હોય ને એ પણ સીથી ડરે નહીં. ઓ મુનિજી, આ બોધો એને ચિત્તને જ્યાં ભય ન હોય.
સાંગો હતી. યુવા કવિશ્રી જાગૃત ટ્રાવેલનું આ રમતિયાળ ગીત આપણે માણીએ. અહીં નાટક થાય છે, નૃત્ય યોજાય છે, ચિત્ર પ્રદર્શનો થાય છે, ફિલ્મ રજૂ થાય છે, કવિતા પઠન થાય છે, તજજ્ઞોના વ્યાખ્યાનો થાય છે, બાળકો કિશોરો વડીલોનો મેળાપ થાય છે. આ બધી પ્રવૃત્તિઓનો પરિચય સહુને સતત મળી રહે તે માટે દર મહિને વિશ્વ વિહાર મુદ્રિત અને શ્રાવ્ય સ્વરૂપે પ્રકાશિત થાય છે. વહન કરનાર ધર્મ આજે આ કોરોના મહામારીનો સામનો કઈ રીતે કરવો? વિશ્વકોશનું ગ્રંથાલય એ સંદર્ભ ગ્રંથો, સ્ત્રોત ગ્રંથો, દુર્લભ પુસ્તકો, વિશ્વકોશના પોતાના પ્રકાશનો અને વિરલ હસ્તપ્રતોનો ખજાનો છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગ્રંથાલય રેફરન્સ ગ્રંથાલય છે, જેનો ઉપયોગ વિશ્વકોશના કાર્યમાં કાર્યરત વિદ્વાનોને સંદર્ભ સેવા પૂરી પાડવા માટે કરીએ છીએ. અલભ્ય પુસ્તકો જે 1857થી 1935ના સમયગાળાના ઘણા બધા વસાવવામાં આવ્યા છે તેમજ સાચવવામાં આવ્યા છે. ભાવનગરના સવાઈલાલ વોરા દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતીમાં એન્સાયક્લોપીડિયા જે એમણે 1890થી 1925 દરમિયાન હાથે લખીને તૈયાર કર્યા હતા એની હસ્તપ્રતો સાચવવામાં આવી છે, જેનું હમણાં થોડા સમય પહેલાં ડિજિટાઇઝેશન થઈ ગયું છે. વિશ્વકોશ જ્યારે શરૂ થયો ત્યારે કેટલીક માહિતી એવી આવતી ગઈ, કેટલાક અધિકરણો એવા આવતા ગયા કે એમાંથી એક નવો વિચાર આવ્યો કે આ બધામાંથી કોઈ એક સરસ પુસ્તક કરીએ, અને એમાંથી પુસ્તકોનું પ્રકાશન શરૂ થયું. વિશ્વકોશ નિયમિતપણે વિવિધ ગ્રંથ શ્રેણીનું પ્રકાશન કરે છે. શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વિદ્યા વિસ્તાર ગ્રંથ શ્રેણી, કર્મયોગી સાંકળચંદભાઈ પટેલ જીવન ઘડતર ગ્રંથ શ્રેણી વગેરે. જુદા જુદા વિષયો ઉપર જ્ઞાન પીરસતી વ્યાખ્યાન શ્રેણીની વાત શરૂ થઈ 2006માં. વિશ્વકોશ વિવિધ એવોર્ડ્સથી મહાનુભાવોને સન્માને છે. સંગીત, નૃત્ય, ચિત્રકલા, સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ, સમાજના છેવાડાના સમુદાય માટે કામ કરવા માટે શ્રી મનસુખભાઈ મેદાણી સમાજ ઉત્કર્ષ એવોર્ડ, નવા વિચાર અને ટેકનોલોજીની મદદથી સામાજિક પરિવર્તન કરવા માટે શ્રી ચિનુભાઈ આરશા જીવનશિલ્પી એવોર્ડ. એક સર્જનાત્મકતા એવી વસ્તુ છે કે એને લઈને માણસ હંમેશા આનંદમાં જ રહે, એટલે આ વિશ્વની શરૂઆત કરી. અને હવે ગુજરાતી વિશ્વકોશ સંસ્થા એ વિજ્ઞાન કોષ તૈયાર કરે છે, વિજ્ઞાનની સાથે વનસ્પતિ ઔષધ શાસ્ત્ર કોષ તૈયાર કરે છે, એની સાથોસાથ અર્વાચીન નારી કોષ તૈયાર કરે છે, એ ઉપરાંત સંતકોષનું પણ સર્જન ચાલી રહ્યું છે. આમ જુદા જુદા કોષ દ્વારા એક વિષયને અનુલક્ષીને આખો જ્ઞાનસાગર ભેગો થાય એવો આ પ્રયત્ન છે. માતૃભાષામાં બધી જ માહિતી પીરસતું વિશ્વકોશ હવે વિજ્ઞાન કોષ તૈયાર કરી રહ્યું છે. ગુજરાતીમાં વિજ્ઞાન કોષ તૈયાર કરતી વખતે અમે સાથોસાથ એ કાળજી પણ રાખી છે કે જ્યાં જરૂર જણાય ત્યાં પારિભાષિક શબ્દો અને અંગ્રેજી શબ્દો પણ સાથે આપવાનું રાખ્યું છે. 100 બેઠકો ધરાવતું શેઠ હઠીસી સભાગૃહની વ્યવસ્થા કરી છે. કાંતાબેન ચિમનલાલ મહેતાની સ્મૃતિમાં નહતા ખંડ તૈયાર થયો છે, એમાં અમે અનેક પ્રકારની દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની સઘળી સુવિધા ઊભી કરી છે. અદ્યતન સગવડો સાથેનું વિશાળ વિશ્વકોશ ભવન તેના ખંતીલા કર્મચારીઓના કર્મયોગથી સતત વિસ્તરી રહ્યું છે. ધીરુભાઈ ઠાકરની દીર્ઘદ્રષ્ટિ અને તપસ્યા, કુમારપાળ દેસાઈની કુનેભરી માવજત અને વ્યવસ્થા શક્તિ અને આવા અનેક સહાયકોને લીધે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એક વિશિષ્ટ સંસ્થા બની છે. વિશ્વકોશની અમારી આ પ્રવૃત્તિ સાથે એક જગન્નાથના રથની કલ્પના જોડાયેલી છે, જેમાં સંતો, વિદ્વાનો,
રાજપુરુષો આ સૌ કોઈ ભેગા મળી અને ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિનો આ રથ આગળ ચલાવી રહ્યા છે. અને એટલે જ આ ગુજરાતી ભાષાના વિકાસને માટે નવા નવા શબ્દો યોજવા, નવી નવી પરિસ્થિતિઓનો વિચાર કરવો અને એ રીતે આ વિશ્વકોશ એ વિદ્વાનોને એક નવી દિશા આપે છે, સર્જકોને એક નવી આશા આપે છે. આ જ વિશ્વકોશ એ વિદ્યાર્થીઓને આ આખા વિશ્વ સાથે જોડી આપે છે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે. જ્યાં સુધી જ્ઞાન અને સંશોધન ચાલુ રહેશે ત્યાં સુધી ગુજરાત વિશ્વકોશ જીવંત રહેશે. મોરબી શ્રી ધીરુભાઈ કહેતા કે એક પેઢીમાંથી બીજી પેઢી સુધી આ મશાલ આગળ ચાલવી જોઈએ. વિશ્વકોશના 25 ગ્રંથોને હાથીની અંબાડી પર બિરાજમાન કરીને નીકળેલી ગૌરવ યાત્રાએ 1000 વર્ષ પૂર્વે પાટણમાં યોજાયેલી શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની નગર યાત્રાનું ઐતિહાસિક પુનરાવર્તન કર્યું. વિશ્વકોશ એ કોઈ સંસ્થા નથી, એ અનેક સંસ્થાઓનો વડલો છે. વિશ્વકોશ એ ગુજરાતના વિચારકો અને વાચસ્પતિઓનું એક સંયુક્ત સાહસ છે. એવી અનેકવિધ પ્રવૃત્તિઓ થાય જે જનસામાન્યને પણ ઉપયોગી છે. દાખલા તરીકે અહીંયા અમે અંધજનો માટે યોગ શિબિર પણ કરીએ છીએ, અંધજનોના નાટકો પણ કરીએ છીએ, દિવ્યાંગોની સ્પર્ધાઓ પણ રાખીએ છીએ, એ લોકોની ચિત્ર સ્પર્ધાઓ પણ યોજાય છે. ગુજરાતી વિશ્વકોશ એ પ્રત્યેક ગુજરાતીનું ગર્વથી માથું ઊંચું કરે તેવી ઉપલબ્ધિ છે. તેનું સર્જન એ કોઈ સામાન્ય સાહિત્યિક ઘટના નથી, પરંતુ એક પ્રચંડ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના છે. એક સમયે ગુજરાતને માટે એમ કહેવાતું કે ગુજરાત પાસે પોતાનો વિશ્વકોશ નથી. બંગાળ પાસે 3 વિશ્વકોશ, મરાઠી પાસે એક વિશ્વકોશનું વિશાળ આયોજન અને એના દ્વારા મરાઠી વિશ્વકોશના ગ્રંથો પ્રગટ થાય, ઉડિયા ભાષામાં પણ 2 વિશ્વકોશ, અને ત્યારે ગુજરાતીમાં કોઈ વિશ્વકોશ નહોતો. એ મહેણું ભાંગવાનું કામ ગુજરાત વિશ્વકોશે કર્યું. અને આજે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે કે જ્યારે સમગ્ર દેશ એની નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને જે મહત્ત્વ આપે છે, આ વિશ્વકોશ એ માતૃભાષાના મહત્ત્વનું એક જીવંત પ્રતીક છે. અને એટલે જ ભાષા રક્ષિત રક્ષિતા, તમે ભાષાને સાચવો, ભાષા તમને સાચવશે, એ ધ્યેય મંત્ર ઉપર જ્ઞાનામૃતમ હિ ભોજનમ, આ જ્ઞાનરૂપી અમૃતનું ભોજન આપતી સંસ્થા છે. રે વાજળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની, વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે, ગુર્જરી વિશ્વરૂપ ને વરે, ગુર્જરી વિશ્વરૂપ ને વરે, ગુર્જરી વિશ્વરૂપ ને વરે.